स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय आमाई जो हम हमारी बच्चे बधाई वाला भक्तों ने थी जय स्वामीनारायण गरडा अंत्य प्रकरण त्रिशू वचन अमृत चाले से અનુસંધાન કયું રાખવાનું છે યજ્ઞેશ ભગત કહો એક અનુસંધાન આવ્યું તો ગઈકાલે એને અનુસંધાન રાખવાનું શ્રીજી મહારાજે પાંચ અનુસંધાન કીધા મહારાજ કે અમને નિત્ય પાંચ અનુસંધાન રહે છે ક્યારેય પણ એ અનુસંધાન અમને ભૂલાતા જ નથી શ્રીજી મહારાજ સાધક માટે આ વાત શીખવાડે છે પહેલું અનુસંધાન શ્રીજી મહારાજ કે આ ઘડીએ ના પડે મરી જવું છે જે કોઈને ગમે એવું નથી પણ શું કરીએ શ્રીજી મહારાજ આ અનુસંધાન રાખતા કારણ કે કડવું સત્ય મૃત્યુ છે કડવું સત્ય છે ભગવાનના ભક્તને મીઠું તો જ લાગે કે મેં જે ગઈકાલ કીધું હતું કે એવું વિચારે કે મૃત્યુ છે એ સ્વયં શ્રીજી મહારાજ છે મૃત્યુ છે એ સ્વયં શ્રીજી મહારાજ છે અને મહારાજ મને બહુ જ પોતે વાલો કરવા માટે મારી નજીક આવી રહ્યા છે કોઈક એવી સેકન્ડ આવશે કે જ્યારે શ્રીજી મહારાજ મારી અતિ નજીક આવી જશે કોઈક એવી પળ આવશે કોઈક મારો એવો શ્વાસ હશે કે જ્યારે શ્રીજી મહારાજ મારી અતિ નજીક આવશે આ કેમ આમ થાય છે કંઈ બીમાર થઈ ગયું છે એને એક હરખું રાખો અત્યારે ચાલ દો આજો બંધ થઈ ગયું છે હાવ બંધ થઈ ગયું છે હે હા એટલે એવું છે ના ચાલવાનું હોય તો કાઢ નાખો કે હમણાં ચાલુ હતું મૃત્યુ એનું જ મૃત્યુ છે શ્રીજી મહારાજ હાલ છે એને મૃત્યુનું અનુસંધાન આવી ગયું બીજું કંઈ નથી એને એવું છે કે હું મરી જઈશ વહેલું મોડું એનો વાંક નથી વાત સાંભળે તો માણસને અસર થાય કે ન થાય પણ સ્પીકરને ચોક્કસ થાય છે એ વાત નક્કી છે એને એવું થઈ ગયું કે હું મરી જઈશ પણ હજુ તારી બહુ જરૂર છે કે ઘણા બધા ભક્તો કથા સાંભળે છે એટલે રહેજે બાપા
શ્રીજી મહારાજે એક અનુસંધાન આપણને આપ્યું, મૃત્યુનું અનુસંધાન. અને બીમારી હાજી કરી દો, બીમારી શરૂ થઈ જ પાછી જો. અને ધૂન કરું 2 મિનિટ. સ્વામિનારાયણ એમ ના, આમ તો થોડું હાલે છે, હાલશે, પતી જશે, મરતું મરતું વાંધો નથી. શ્રીજી મહારાજ એક અનુસંધાન એમ કહે છે કે મૃત્યુનું અનુસંધાન. સતત અમને મહારાજ કે મૃત્યુનું અનુસંધાન રહે છે, આ ઘડીએ ને આ પડે મરી જવું છે, ઘડીનો વિલંબ નથી. શ્રીજી મહારાજે જ્યારે આ અનુસંધાન રાખ્યું છે, એની સાથે જ મહારાજ એક એક અનુસંધાનને એક એક અનુસંધાનમાં ભેગું કરે છે. એટલે બરાબર સાંભળજો, ફક્ત મૃત્યુનું અનુસંધાન નથી, હવે મૃત્યુનું અનુસંધાન આવ્યા પછી શ્રીજી મહારાજ એની ભેગા બીજું અનુસંધાન કહે છે, જે મૃત્યુના અનુસંધાનમાં અનુસંધાન છે. અનુસંધાન એટલે સાંધો, અનુસંધાનનો અર્થ સાદો સમજી લો, સાંધો, જેને આપણે સાંધો માર્યો એમ કહીએ ને, જોઈન્ટ કર્યું એમ. જીવન ચાલુ છે, ક્રિયા ચાલુ છે, ક્રિયા તો પૈસા કમાવાની થાય છે, ક્રિયા તો કંઈક આ જગત સંબંધી થાય છે, પણ અનુસંધાન મૃત્યુનું રાખવાનું છે. લગ્ન કરવા જાય છે, અનુસંધાન મૃત્યુનું રાખવાનું છે. પૈસા કમાવા જાય છે, અનુસંધાન મૃત્યુનું રાખવાનું છે. કોઈ પણ ક્રિયા કરે છે એમાં અનુસંધાન મૃત્યુનું રાખવાનું છે. સાંધો વચ્ચે પડે છે, જીવનમાં સાંધો, એનું નામ અનુસંધાન અને એનું નામ મૃત્યુ. હવે એ મૃત્યુનું અનુસંધાન રહેવા લાગે એટલે શ્રીજી મહારાજ બીજું અનુસંધાન કહે છે. સ્વામિનારાયણ, અરે બીજું એમ, જે આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે અને આટલું બાકી છે તે કરવું છે, એવું નિરંતર અનુસંધાન રહે છે. આટલું કામ આપણે અત્યારે મૃત્યુ આવે તો આટલું કામ કર્યું છે ને આટલું બાકી છે. મારું મૃત્યુ અત્યારે આવે તો મને લાગે કે અંત્યનું 30મું વચનામૃતની કથા મારી ચાલુ છે, આટલી કથા થઈ છે અને આટલી કથા મારે બાકી છે. કથા શરૂ કરતા પહેલા મૃત્યુ આવે તો મને એમ થાય કે કથા શરૂ કરતા પહેલા મને એમ થાય કે અંત્યનું 30મું ચાલુ હતું, મારે એટલી કથા કરવાની હજુ બાકી છે, મારું કાર્ય એ છે. એટલે મને એ અનુસંધાન રહ્યું. તમને એવું રહે કે ફાર્મસી સ્ટોર નાખવો છે, અત્યારે જો મૃત્યુ આવે તો ફાર્મસી સ્ટોર નાખવાનો બાકી છે. તો અહીં ભગવાન કામ કયું કે છે? શું કોઈને વિઝા મળ્યો એને અમેરિકા આવવાનું બાકી છે? કોઈને મોટેલો 2 થઈ છે, 3જી કરવાની છે એ બાકી છે? શું સત્સંગની અંદર મારા જેવો હોય તો એને કાંઈ ઉત્સવ સમયો કરવાનો બાકી છે? કે હમણાં મંગલમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવે છે તો એ મારે કરવાનો છે, એ કામ હજુ અધૂરું છે, એવું બાકી છે? શું જગત સંબંધી કામ બાકી છે કે સત્સંગ સંબંધી કાર્ય બાકી છે? શ્રીજી મહારાજ કયું કામ અધૂરું છે અને કયું કામ પૂરું થયું છે એનું એ કેલ્ક્યુલેશન કહે છે, કયું કામ ગણવું આમાં. તો એ વાત તો નક્કી છે કે જગત સંબંધી કાર્યને તો શ્રીજી મહારાજે પ્રધાનપણું આપેલું જ નથી. કે મારે છોકરો પરણાવવાનો બાકી છે, મારે હજુ આ લખવાનું બાકી છે, મારે હજુ આવું કરવાનું બાકી છે, એવું તો પ્રધાનપણું આપ્યું જ નથી. તો શ્રીજી મહારાજે સાને પ્રધાનપણું આપ્યું છે? શ્રીજી મહારાજની ભાષાથી જ આપણે સમજીએ. વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 38મું મહારાજના શબ્દો બેઠા વાંચું છું. આ મહારાજ કયું કામ બાકી ને કયું કામ પૂરું એ કહે છે, એ સમજો. પછી શ્રીજી મહારાજ સર્વ હરિભક્ત સામુ જોઈને જાજીવાર વિચારી રહ્યા, પછી એમ બોલ્યા, જે સાંભળો વાત કરીએ છીએ, જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો. જે પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું, પછી આવું હતું, આટલી ભગવાનની વાસના હતી, આટલી જગતની વાસના હતી,
એમ વર્ષો વર્ષનો સરવાળો વિચાર્યા કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી, આ કામ બાકી. કેટલી વાસના ટળી છે અને કેટલી વાસના ટાળવાની બાકી છે. મારું મૃત્યુ અત્યારે આવે તો શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એ પંચ વિષય સંબંધી જે વિષયો છે એ પંચ વિષયોમાંથી શું મને બાંધે અને કેટલું મારે ટળી ગયું, દેહ અને દેહના સંબંધી મને કેટલા બાંધે અને કેટલા મને ટળી ગયા, આવો વિચાર, એને કહેવાય આટલું કામ થયું ને આટલું બાકી છે. પ્રથમ પ્રકરણનું 60મું વચનામૃત, એમાં પણ શ્રીજી મહારાજ આવી જ વાત કરે છે. મહારાજ કહે છે, સર્વ સાધન કરતાં વાસના ટાળવી એ સાધન મોટું છે. એ વાસના ટાળવાની એમ વ્યક્તિ છે જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય, તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય, તૃષ્ણા કહેતા જેટલી એની ભૂખ હોય, તરસ હોય એ વિષયોની, તેનો વિચાર કરવો કે મારે જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જ જગતને વિશે છે કે ઓછી વધુ છે, તેની પરીક્ષા કરવી. અને જેટલી ભગવાનની વાત સાંભળવામાં ક્ષોત્ર ઇન્દ્રિય લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય, તો એમ જાણવું કે ભગવાનમાં ને જગતમાં બરોબર વાસના છે. ભગવાનની વાત સાંભળવાની મજા આવે અને જગતની વાત સાંભળવાની મજા આવે, કીર્તન સાંભળવાની મજા આવે અને પિક્ચરનું ગીત વાગતું હોય તો એ સાંભળવાની મજા આવે, ભગવાનના સંતોનો પ્રસાદ જમવાની મજા આવે અને તાકો બેલમાં જમવાની મજા આવે, પાસ્તા જમવાની મજા આવે, પફ જમવાની મજા આવે અને ભગવાનના સાધુની રોટલીને શાક જમવાની મજા આવે, બેયમાં સુખ આવે, સરખું જ આવે. સમજવાનું કે જગતની વાસના અને ભગવાનની વાસના સમાન છે. સાધુને જોઈને રોવું આવે, સાધુ જતા હોય અહીંથી તોય રોવું આવે અને ઘરવાળી જતી હોય તોય રોવું આવે, બેયમાં સમાન હેત છે. સમજાયું? મહારાજ એવું કહે છે. હવે મહારાજ કે જગતની વાસનાને ઘટાડતો જાય અને ભગવાનની વાસનાને વધારતો જાય, તેને કરીને એને પંચ વિષયને વિશે સંબુદ્ધિ થઈ જાય છે. એને ભગવાનની વાસના વધારવાની છે અને જગતની વાસના ઘટાડવાની છે. આપણે બધાય મોક્ષના માર્ગે ચાલેલા મુમુક્ષુઓ છીએ. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં એમ કીધું, મોટાને જીવ આપી દીધો હોય ને તોય વાસના તો રહે. મોટાને જીવ આપી દેવાથી કંઈ વાસના ટળી નથી જતી, એ તો મોટાના અનુગ્રહથી ટળે છે. મેન તમે બધાએ મોટા પુરુષને જીવ આપી દીધેલો જ છે, જીવ આપવાથી વાસના ન ટળે. જીવ આપ્યા પછી મન સોંપીને એની મન કર્મ વચને અનુવૃત્તિ રાખવાથી, સાવધાનપણું રાખવાથી વાસના ટળે. મોટા પુરુષના આસરાના બળે કરી અને એકી બાજુનો દરવાજો બંધ જ ના કરે, ના આંખનો કરે, ના જીભનો કરે, ના કાનનો કરે, ના સ્પર્શનો કરે, અને પછી વિચારે કે મોટા પુરુષ મને ધામ સુધી પહોંચાડી દેશે. પહોંચાડી તો દે, પણ આપણે પૂગવા જોઈએ ને, જવા તો જોઈએ. આજની આ વિષય બહુ થોડો કઠણ લાગશે દરેકને, કારણ કે અઘરો છે. અઘરો છે કહેતા બહુ જ, આજે મેં જે બે દ્રષ્ટાંત એક બે મેં વાંચ્યા આ કથાને માટે, એ દ્રષ્ટાંતો એટલા અઘરા છે કે ભલ ભલાના હૃદયને હચમચાવી નાખે એવા અઘરા છે. કેવા મોટા પુરુષોના આશરે બેઠેલા હોય ને કેવા મોટા પુરુષોની કથા સાંભળી હોય ને એનો રાજીપો લીધો હોય તોય તોય એવું થાય. અમારા ભગત રાજી થઈ ગયા, બોલો કે આ એટલી બધી વાત ભારે છે કે ભગતને ગરમી થવા લાગી અત્યારથી. સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીના કૃપાપાત્ર ભક્ત હતા, રૂગનાથપુરની અંદર હતા, અર્જન ભગત, એટલે ગરમી લાગે છે. અર્જન ભગત આમ જતા રહો, આમ હામે બસ, એટલે નહીં લાગે, તમે આમ આવી જાઓ, તમને ના લાગે. રૂગનાથ, આજે તો ગરમી જ છે એટલે શું કરો તમે. રૂગનાથપુરની અંદર અર્જન ભગત કરીને હરિભગત હતા, અર્જન ભગત વેકરિયા. બાપા
ઉંમરવાળા હતા. સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામીના હાથે વર્તમાન ધરાવેલા, સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામીનો સમાગમ કરેલો, જે આપણે વાતો અત્યારે સ્વામીની વાંચીએ છીએ ને એ વાતો સ્વામીની હામે બેસીને સાંભળેલી, જેવા તેવા નહીં. આવા બાપાને એ અર્જન બાપાને અંતકાળ આવ્યો. કેટલાક શાસ્ત્રોમાં લખ્યું છે કે સ્વપ્નમાં અંતકાળ આવ્યો. ઘણાને સ્વપ્નું આવે, રાત્રે વિમાન આવ્યું, વિમાનની અંદર મહારાજ આવે અને મહારાજે મને વિમાનમાં બેહાડ્યો, વિમાન ઉપડી ગયું અને ખબર નહીં હવાર પડી ગયું, ઉતરી ગયો, પાછો હતો અહીં નહીં, એવા પણ સ્વપ્ન આવે. અર્જન ભગતની કથા એવી લખી છે, કોઈક શાસ્ત્રમાં એવું લખ્યું છે સ્વપ્નું આવ્યું અને કોઈકમાં એવું લખ્યું છે કે પ્રત્યક્ષ આ ઘટના ઘટી છે. અર્જન બાપાનો અંતકાળ આવ્યો. અંતકાળે મહારાજ લેવા આવ્યા, અંતકાળે મહારાજ લેવા આવ્યા અર્જન બાપાને. આવે જ આવે થઈ ગયું. એ અર્જન બાપાને જ્યારે લેવા આવ્યા ને મહારાજ, ત્યારે મહારાજે અંત સમયે દર્શન આપ્યા એટલે અર્જન બાપાએ બધાને એમ કીધું, ઘરના કુટુંબીઓને ભેગા કરીને, કે મહારાજ મને લેવા આવ્યા છે ને હું મહારાજના ધામમાં જાઉં છું. બાપા વિમાનમાં ઉપડ્યા, બેસી ગયા, દેહ છોડી દીધો. ઘરના લોકો આવી ઘટના કે શ્રી બધાને કહીને જાય કે આ શ્રીજી મહારાજ આવ્યાનું હું જાઉં છું. જીવનમાં જે કાર્ય કરવાનું છે પોતાની એક સામર્થ્ય બતાવીને દેહ મૂક્યો, કે જે સામાન્ય વ્યક્તિ એવી સામર્થ્ય શ્રીજી મહારાજની ઈચ્છા ન હોય તો ન પણ બતાવી શકે, પણ આ સામર્થ્ય બતાવીને દેહ મૂકવો એવી ઘટનાઓ પણ શ્રીજી મહારાજ કોઈક ભક્તોને કોઈ સંતો દ્વારા બતાવતા હોય છે. પૂર્વે ઘટનાઓ એવી બહુ ઘટતી, આજે કદાચ ઓછી ઘટતી હોય. એનો અર્થ એ નથી કે મહારાજ નથી આવતા. એ મહારાજે બધું જ લખી નાખ્યું છે કે મૂર્છા અવસ્થામાં પણ દેહ મૂકે, શૂન્ય મૌન અવસ્થામાં પણ દેહ મૂકે, અર્ધ બર્યું બોલ્યા કરીને દેહ મૂકે, કે બેભાન અવસ્થામાં દેહ મૂકે, અકસ્માતમાં દેહ મૂકે, પણ ભગવાનનો ભક્ત ભગવાનના ધામને જ પામે. બાપાએ સામર્થ્ય જણાવીને દેહ મૂક્યો. વાત તો નક્કી થઈ કે કામ પૂરું થઈ ગયું, વિમાનમાં બેસી ગયા, વિમાન ઉપડ્યું. શ્રીજી મહારાજ વિમાન ઉપાડે પણ ભગવાન તો એવા છે ને, પૂરબિયા ભગવાન છે, ચેક બહુ કરે. ફાર્મસીની દવા હોય ને ચેક કરે ને કેટલું, પછી મૂકવા દે ને અમેરિકાની અંદર. ઇન્ડિયા જેવું નહીં ને, ગમે તે ડ્રગ્સ ગમે ત્યાં વેચી શકો. કેટલું બધું ધ્યાન, ડૉક્ટર લખે ત્યાર પછી લવાય ને દવા. એમ ભગવાનનું પણ એવું જ છે ચેકિંગ. આટલું કામ થયું છે ને આટલું બાકી છે. નિત્ય આપણે મુમુક્ષુ છે વિચારવું જોઈએ. મારા જેવાએ ભેખ પહેર્યો હોય તો એ કામ નથી થતું. વાસનાનું કામ બહુ જબરું છે. ભેખમાં રહેવાથી પણ નથી ટળતી, કે ગ્રહસ્થ આશ્રમમાં જવાથી પણ નથી ટળતી, હિમાલય ઉપર બેસવાથી પણ નથી ટળતી, અને ઉઘાડા શરીરે ઝાડ નીચે ઊંધા માથે લટકવાથી પણ નથી ટળતી. આકાશ કરતાંય ઝીણી છે. આકાશને જોવું જેમ અઘરું છે ને, પણ એ તો હજુ તમે આમ દૂર નજર નાખો તો આકાશને જોઈ શકાય છે. પણ વાસના અવ્યક્ત કેટલીક એવી હોય કે જેને ઓળખવી ગોપાળાનંદ સ્વામી કે એટલી કઠણ છે. સૌભરીને 60,000 વર્ષ સુધી યમુનાના ધરામાં ઉભાર્યા, યમુનાના ધરામાં 60,000 વર્ષ ઉભાર્યા, તો માછલો ને માછલી શું એક જ વખત રમ્યા 60,000 વર્ષમાં? સૌભરીએ માછલો ને માછલી રમતા જોયા, 60,000 વર્ષમાં એક જ વાર માછલો ને માછલી રમ્યા હતા? પહેલાં કોઈ દી રમ્યા જ નહીં હોય, પહેલાં પણ રમ્યા હતા. સૌભરીએ જોયું પણ હશે, પણ સૌભરી ઋષિને એ સમયે અવ્યક્ત રાગ પ્રગટ નહીં થયો હોય, એના કારણે એમાં આસક્તિ કે હેત ન જણાયું, આવું બાકી રહી ગયું છે. જેને 60,000 વર્ષ તપ કરવાનું નક્કી કર્યું એ પુરુષને અચાનક એવું થયું કે આ કામ અધૂરું રહી ગયું. બોલો, માછલો માછલી રમતા જોઈને સૌભરી ઋષિને તપ કરવાનું અધૂરું લાગતું હતું, ભગવાનને મેળવવાનું અધૂરું લાગતું હતું, એ પુરુષને એવું થઈ ગયું કે મારે હજુ આવું કરવાનું બાકી રહી ગયું, તો માનદાતાની 50 કન્યાઓ સાથે લગ્ન કર્યા. કામ અધૂરું રહી ગયું. બોલો, આ શ્રીજી મહારાજ એટલે કે ભગવાનનો ભક્ત બહુ સાવધાન બને, આસરાના બળે કરીને
નિશ્ચયના બળે કરીને 100% આશરો આપણને તારશે, નિશ્ચય તારશે, પણ જીવ સુધી ઉતર્યો છે? ફક્ત આપણે વાણી કે બુદ્ધિની અંદર પરિમાણ કરીને ચાલતા હોઈએ, અંતઃકરણમાં ફક્ત નિશ્ચય થયો હોય અને આપણે માની લઈએ પૂરું થઈ ગયું, જીવમાં નિશ્ચય થાય? અને જીવમાં નિશ્ચય થાય ને એટલે વાસના ટળવી, એકાંતિક થવું, બધું ભેગું જ થઈ જાય છે એક જ જગ્યાએ. એ પોઈન્ટ જ એવો છે ને, આ બધું ભેગું થઈ જાય. કારણ કે શ્રીજી મહારાજ કે જે દિવસે આ સ્વરૂપની મહારાજ મધ્યના 13માં કે જો તમે એવું કહેશો કે અમને દ્રઢતા છે, મહારાજ કે જે દિવસે આ સ્વરૂપની જેવી છે એવી દ્રઢતા થશે, તેથી કામ ક્રોધ લોભ જીત્યામાં જરાય પ્રયાસ પડશે નહીં. એટલે ઉપાસના કે નિશ્ચય કે આશરો એ બહુ ગૂઢ વસ્તુ છે, બહુ ઊંડાણમાં છે. નિર્વાસનિકપણું, નિશ્ચય, ઉપાસના, આશરો, મોટા પુરુષમાં સર્વજ્ઞપણું, નિર્દોષપણું, દિવ્ય ભાવ, આ બધા શબ્દો એક જ પોઈન્ટ ઉપર બેઠેલા છે, એક જ પોઈન્ટ ઉપર, યથાર્થ સ્વરૂપ એનું એક જ જગ્યા ઉપર છે. એ જગ્યાએ પહોંચવાનું છે. રસ્તો ગમે તે પકડીએ, નિશ્ચયનો રસ્તો પકડીએ, પણ એવો પકડીએ કે ઠેક જીવમાં જાય. અર્જન ભગતને મહારાજે વિમાન કાઢ્યું તે જીક્યાળી ગામની અંદર એના દીકરી રહેતા હતા. એ દીકરીના ગામમાંથી કાઢીને દીકરીનું ખેતર હતું ને એના પરથી શ્રીજી મહારાજે વિમાન નાખ્યું. અને ખેતરની અંદર ઢોર બહુ હતા, પારકા ઢોર બધા પડેલા, ખેતરને ખાય, ખરેખરો લીલો ઝીંડવો ઊભો હશે અને આ બધા ઢોર અંદર પડ્યા પડ્યા ખેતરને બગાડે. એટલે અર્જન ભગતને એવું થયું કે આ ખેતરને કોઈ હાચવાવાળો નથી, આ ઢોર જો ખાઈ જશે તો મારી દીકરીને મારા જમાઈ શું ખાશે. આટલો સંકલ્પ થયો. હા, બેઠા છે ક્યાં? વિમાનમાં, અક્ષરધામમાં જવા. બધાને કહી નીકળ્યા છે કે હું મહારાજ આવ્યા છે ને જાઉં છું. આટલો સંકલ્પ થયો એટલે મહારાજનું વિમાન ગંધાવા લાગ્યું. જેવી રીતે આપણને ગટર હોય, કોઈ ગટર, અને ગટર પાસે આપણે ઊભા હોય, આ દેશમાં તો ગટરની ગંધ ના આવે, પણ ભારત દેશની અંદર તો ઠેર ઠેર ગટરો છે. એટલે એ ગટરની જે ગંધ હોય, 10-25 દિવસ 50 દિવસ વાસી ભાતને દાળને કોથળીની અંદર બાંધી દો, સમરની ખરેખરી ગરમી હોય અને એની અંદર હળી ગયું હોય બધું, એ રોટલી શાક ને બધું એ હળી ગયું હોય, પછી એ કોથળીને ખોલવામાં આવે, એ જેવી ગંધ હોય, એટલી ખરાબ ગંધ શ્રીજી મહારાજના વિમાનમાં આવવા લાગી. કારણ કે શ્રીજી મહારાજનું વિમાન એવું છે કે જેમાં જગતનો ગંધ માત્ર નથી. કામ ક્યુ કરવાનું છે? જગતરૂપી ગંધને કાઢવાનો છે અને ભગવાનરૂપી ગંધને નાખવાનો છે. જગતના રંગને કાઢવાનો છે, ભગવાનના રંગને ચઢાવવાનો છે. કામ આ કરવાનું છે. હવે કેટલો રંગ ચડ્યો છે, કેટલો મને એની અંદરથી એ જગત સંબંધી કેટલું મને એની અંદરથી મારી આસક્તિ તૂટી ગઈ છે, હિસાબ એનો રાખવાનો છે. અર્જન બાપાને આ ગંધ આવીને એટલે મહારાજ કે આ વિમાનમાં શું ગંધાય છે? એટલે મુક્તાનંદ સ્વામી આરે હતા. મુક્તાનંદ સ્વામી તો મા જેવા સાધુ ને. સ્વામી કે મહારાજ આ લોક જ ગંધારો છે. કે સ્વામી એવું ના કીધું કે આની વાસના ગંધાય. સ્વામી કે મહારાજ આ લોક જ ગંધારો છે. આપણે આમ વિમાન ઊંચું જશે ને, વિરજા નદી ને ઓલી બાજુ જતું રહેશે ને, પછી મહારાજ ગંધ નહીં આવે, આ લોક જ આવો છે મહારાજ. સ્વામીને એમ કે મહારાજ આ અર્જન બાપાને છોડી ના દે. સ્વામીનું માતૃત્વ તો જો વિમાનમાં મા થઈને બેઠા, બસ આમ જ પહોંચવાના આપણે. આવી મા કંઈક બેઠી હશે એમ જ પૂગવાના, મહારાજ આ લોકનો ગંધ જ એવો છે. શ્રીજી મહારાજ કે આ લોકનો ગંધ પણ વિમાનમાં કેમ ન આવે? એટલે મૂળજી બ્રહ્મચારી તો બહુ ભોળા, તે મહારાજની બાજુમાં જ હતા. મહારાજને કે મહારાજ સાચું કહું, આ તમારો ભગત ગંધાય છે. કે આ ભગત ગંધાય છે મહારાજ? મહારાજ કે ભગત ગંધાય છે? હા, એને મહારાજ કંઈક એનું વાસના દેખાય છે. મહારાજ કે ગંધા તો ભગત આપણે ના જોઈએ, મૂકો પાછો. અહીં તો અર્જન બાપાનો પાર્થિવ દેહને બધો સંસ્કાર કરીને બાંધીને તૈયાર કરી દીધેલો બાળવા, અને બધાએ કે અમારા બાપા તો મહારાજ લેવા આવ્યા ને કૈન ધામમાં ગયા. ત્યાં બાપાને મહારાજ વિમાન લઈને મૂકવા આવ્યા, પાછા રિટર્ન. બોલો, વિઝા મળી ગયેલા કેન્સલ થઈ ગયા? કારણ કે કામ બાકી રહી ગયું હતું. શું રહી ગયું હતું? કામ બાકી રહી ગયું હતું. પાછા મૂક્યા, શરીર હળવડ્યું, અર્જન બાપા ઊભા થયા. સ્વામિનારાયણ ધૂન થવા લાગી. અર્જન બાપા ઊભા થયા, બધું જ જાણે છે, કોઈને કાંઈ કીધું નહીં. ફક્ત એટલું કીધું કે મહારાજે મને ભજન કરવા પાછો મોકલ્યો છે.
મહારાજે મને ભજન કરવા માટે પાછો મોકલ્યો છે. બધાને આશ્ચર્ય થયું કે બાપા કહી નહીં ગયા, પાછા આવ્યા. પણ બાપાને ખબર પડી ગઈ કે ઝીકિયાળી ગામનું ખેતર છે એ મને પાછું લઈ આવ્યું. બોલો, કેટલું સંશોધન કરવું પડે, પોતાના આત્માનું કેટલું સંશોધન કરવું પડે. આપણે જો સંશોધન ના કરીએ, આપણા વર્ષ કે આપણી ક્ષણ બહુ થોડી છે, લક 84 નહીં જઈએ એ વાત બહુ પાકી છે. 84 લાખના ફેરામાં આપણે ક્યારેય જવાના નથી. શ્રીજી મહારાજના થયા તે દિવસથી લક 84 આપણા માથેથી ગઈ છે. એ તો અમે ક્યારેક કથા કરતા હોય તારે માથે નગારા વગે મોતના 84 લાખનું આ ફર્યા છે, એ તો બધું સત્સંગની અંદર આવ્યા પછી કોઈક નવો આવતો હોય ને એને સમજાવવા માટે, કોક સત્સંગમાં આવે ને એને સમજાવવા માટે. નહીં તો જે ભગવાન ભજે છે રાત ને દિવસ, એવો ભક્ત લક 84 નથી જવાનો. પણ એ વાત બહુ ચોક્કસ છે કે શ્રીજી મહારાજ ચોખ્ખા કર્યા વિના અક્ષરધામ સુધી નહીં લઈ જાય. ચોખ્ખા તો કરશે જ, કોઈ ને કોઈ રીતે ચોખ્ખા કરશે. શ્રીજી મહારાજ કે સૂર્યના લોકમાં બાળીને વાસના બાળવી છે, બદ્રિકા આશ્રમમાં તપ કરાવીને વાસના બાળવી છે. ગઢપુરની અંદર હતા, ગઢપુરની અંદર એક બાઈ આવ્યા હતા, એની કથા છે, કહીશું. હજુ કામ કેટલું બાકી છે એ આવશે ત્યારે કહીશ. એક તો વાસના ટાળવી. અર્જન ભગત પછી અર્જન બાપા માળા કરે, ભજન કરે, પણ અંતરમાં એક પશ્ચાતાપ રહે કે એક ઝીકિયાળી ગામનું ખેતર, એક દીકરીના ખેતરની ચિંતા, મને આવા અક્ષરધામના મુક્તોની પંક્તિમાં ભળવા જતો તો ત્યાંથી મને પાછો લઈ આવ્યા. ઓહો, ધિકાર છે. આ વાસનાને ટાળવી પડે, આ વાસનાને ટાળવી પડે. શ્રીજી મહારાજ તેમનું બિરુદ પાડીને આવી ગયા અંધકારે, પણ હવે મૂકીને જતા રહ્યા. અર્જન બાપાને બળતરા રહે, કોઈને કહે નહીં, મંદિરમાં જાજુ રહે, મંદિરમાં ભજન કરે. પણ વિચાર્યા કરે કે ગુણાતીતાનંદ સ્વામીનો કૃપા પાત્ર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વર્તમાન ધરાવ્યા, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો ઘણી વખત રાજીપો મેળવ્યો, પણ આમ કેમ થયું? હવે તો ખબર છે કે ભગવાનની મૂર્તિ સામે બેસે વાસના નહીં ટળે. શ્રીજી મહારાજ અરે ગુણાતીતાનંદ સ્વામીની વાત એમને યાદ હતી કે કરોડ કલ્પ સુધી, એક કલ્પની કરોડ કલ્પ સુધી ભગવાનની મૂર્તિ સામું જોઈને બેઠો રહે તો વાસના ન ટળે. પણ સ્વામી કે જો સાધુ મળે અને સાધુની સામે બેસીને વાત સાંભળે તેની વાસના ટળે, આ ન્યાય એને ખબર હતી. એટલે અર્જન બાપા ગોતે કોઈ સદગુરુને, એની અંદર એમને એવી ખબર પડી કે બાલમુકુંદાસ સ્વામી છે ને, એ બાલમુકુંદાસ સ્વામી ચલાડા ગામની, ચલાડા પાસે માલીડા ગામ હતું, એ માળીલા ગામમાં સ્વામી આવ્યા છે. એમ થયું સ્વામીનો સમાગમ કરવા માટે ન્યા જવું, કારણ કે ગુણાદિતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય છે, બહુ સમર્થ છે. સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીના તમામ ભાવો એમાં દેખાય છે. સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીની જાણે કોપી જ છે એવા હતા. એટલે સ્વામીનો સમાગમ કરવા જવું. ભગત પહેલાં કુંડલા ગયા, રોગનાથપુરથી કુંડલા નજીક થાય, કુંડલા જઈ પવિત્ર કંદોઈ પાસે દૂધમાં સેવ બનાવડાવી. હરિભગત કંદોઈ હતા એની પાસે. દૂધમાં સેવ બનાવી, પાકના લાડુ બનાવ્યા, ઘીની બરણી ભરી, વાંસના ટોપલામાં બીજી થાળની સામગ્રી લીધી, માથે ટોપલો મૂકી અને ભગત નીકળ્યા. માલીડા ગામમાં બાલમુકુંદાસ સ્વામી બેઠા બેઠા વાતો કરે છે. સ્વામી અંતર્યામી, ભગવાને અંતર્યામી રૂપે સ્વામીને જણાવી દીધું કે અર્જન ભગત આવે છે. બાપા, ઉંમરવાળા બાપા, સ્વામી કરતાંય મોટી ઉંમરના બાપા. સ્વામી સભામાં વાતો કરે છે. સ્વામી કે ભગવાનને ભજજો, હજુ પેલા બાપા તો રસ્તામાં છે, પણ સ્વામી અહીં સભામાં વાત કરે ભગવાનને ભજજો, જે ભગવાનના થાય છે ભગવાન એનો યોગ અને ક્ષેમ વહન કરે છે. અરે જે ભગવાનનો થાય એને તો ભગવાન પહાડ ઉપર લાડવા આપે. આવી બધી સ્વામી મહારાજના મહિમાની વાતો કરે. ત્યાં સભામાં એક ગરીબ હરિભગત બેઠેલો અને એક ગરીબ હરિભગતની બાજુમાં એક વાળંદ બેઠેલો. હવે એ વાળંદ કુસંગી. આ ગરીબ હરિભગતે સંતોને રસોઈ આપેલી, અડદની રસોઈ આપી, એટલે એને સ્વામીને પૂછ્યું ભગતે કે શું રસોઈ આપું. એટલે સંતો છે ને હંમેશા, આજનો યુગ હવે બદલાઈ ગયો છે,
બાકી તો અમને સંતોને શ્રીજી મહારાજે ધર્મામૃતમાં એવું કીધું, ગ્રહસ્થ પાસે રસોઈ લેવી એ પણ ગ્રહસ્થ જેવું નિત્ય જમતો હોય, કોદરો બાવટો આદિ કે એવી રસોઈ લેવી. બાકી ચોખાને ને એની રસોઈ તો જ્યારે પૂનમ કે બારસ હોય ને ગ્રહસ્થ સારું જમતો હોય ત્યારે એની પાસેથી લેવી. પણ અત્યારે યુગ બદલાઈ ગયો છે, એ જમાનામાં આવું હતું. એટલે સંતો સ્થિતિ જોઈને કે, સીધું ના કે. આજે ગામડામાં હજુ પણ જઈએ ને તો ગામડાની અંદર હજુ કેટલાક હરિભક્તો એવા હોય તો ગુરુજી પહેલેથી કહીને મોકલે કે જાઓ ને, એટલે હરિભગતને એમ નહીં કહી દેવાનું ભગત કંકોડાનું શાક લઈ આવો, એને ઘેર કંકોડા હોવા જોઈએ ને. એ જ એના વાડામાં થતા હોય તુંબડા એનું શાક કરીને ખાતો હોય અને કે તમે જઈને ત્યાં કહી દો કંકોડાનું શાક લઈ આવજો, ઓલા ભગતની દશા શું થાય? તમે લાડુ કરવા હોય ને તમે કહી દો કે આમાં કાજુ હાની રસોઈ કરશું, તો અમે કાજુ કતરીની કરશું, કાજુ લઈ આવજો ભગત. હવે ઓલો 500 રૂપિયા કિલો કાજુ લાવવાના વેચ જોઈએ ને, આપણે તો કહી દીધું કાજુ કતરી લઈ આવજો, કાજુ કતરી બનાવશું, લઈ આવજો એલચી લઈ આવજો ભગત. હવે પણ એલચી એના ઘરમાં કોઈ દીધી સુગંધ એલચીની લીધી હોય તો લાવે ને. એટલે સાધુ વિચારે, બાલમુકુંદા સ્વામીએ વિચાર્યું. ભગતનો બહુ ભાવ હતો કે રસોઈ સારી કરો. સ્વામી કે મારે તારા અડદની દાળ અને રોટલાની જ રસોઈ જોઈએ. એટલે અડદની દાળને રોટલાના થાળ બપોરના 11:30 થયેલા થાળ ધરાઈ દીધેલા. પેલો વાળંદ હતો એ કુસંગી. સ્વામીએ કીધું ને કે ભગવાનના ભગતને તો ભગવાન પહાડ ઉપર લાડવા આપે. આ વાળંદ બોલકો હતો, ઘણા એવા હોય. સિદ્ધાર્થ સ્વામીની સભામાં ચાલ્યા, સ્વામી તમે એવું કહો છો કે ભગત હોય એને ભગવાન લાડવા ખવડાવે તો તમારા ભગવાન આજે લાડવા ખવડાવે જો બપોરે તો હાચા. એને તો ખબર હતી કે અડદની દાળને રોટલાની જ રસોઈ છે, લાડવા તો છે નહીં, આવશે ક્યાંથી અને હવે બનાવે કોણ આટલો વહેલો? સ્વામી કે મારા લાડવા લાડવા શું કરે છે કે ભગવાન તો અક્ષરધામમાંથી અમૃત વરસાવે, કે અમૃત પી અક્ષરધામનું. કે વાળંદ કે એમ નહીં સ્વામી, તમારા ભગવાન સાચા તો જ માનું, તમારી વાત સાચી તો જ માનું, તમે સાચા તો જ કે તમારા ભગવાન લાડવા ખવડાવે તો જ. સ્વામી કંઈ બોલ્યા નહીં, સ્વામી હસવા લાગ્યા. એટલામાં અર્જન ભગત આવ્યા. અર્જન ભગત આવ્યા એટલે સ્વામીએ સીધું કીધું, બાપા ગંધ કાઢવા આવ્યા કે? ગંધ કાઢવા આવ્યા. ત્યારે અર્જન ભગતની આંખમાં જળજળિયા આવી ગયા કે આ મોટા પુરુષ જાણે છે કે હું શા માટે આવ્યો. સ્વામીને કે હા સ્વામી ગંધ કાઢવા આવ્યો. ત્યારે સ્વામી કે, બાપા મારી પાસે રહો, રંચ માત્ર તમારી ગંધ નહીં રહે. બાપા બહુ રાજી થઈ ગયા. સિંહાસન પાસે પેલો સેવનો ટોપલો મૂક્યો, લાડુ મૂક્યા, ઘી મૂક્યું. સ્વામીને કે, સ્વામી આ દૂધમાં બનાવેલી સેવ છે, પવિત્રતાથી આપણા હરિભક્તોએ બનાવી છે, હરિભક્ત કંદોયાએ. સેવની રસોઈ સ્વામી કાલે જમજો, પણ લાડુ તો સ્વામી આજ ધરાવીને આજ જમો જ. સ્વામીએ છે ને આમ થોડીક વાંકી દ્રષ્ટિ કરીને ઓલા વાળંદ હામું જોયું. સ્વામી કે લાડવા લાડવા કરતો તો ને આ લાડુ આવી ગયા. બોલ્યા નહીં કંઈ સ્વામી. પછી સ્વામીએ લાડુ થાળમાં સંતોને ધરાવવા કીધું, પણ પેલો વાળંદ ઊભો થઈને આવી ગયો સ્વામી પાસે. હવે સ્વામીએ જે ભગતને પૂછ્યું કે ગંધ કાઢવા આવ્યા, એટલે હરિભક્તો સભામાં વિચારમાં પડી ગયા કે સ્વામી આ શું બોલ્યા, અને અર્જન બાપાએ હામે કીધું કે આ ગંધ કાઢવા આવ્યો, એ હાની ગંધને શું? પણ કોઈ પૂછી તો હકે નહીં સ્વામીએ શા માટે કીધું. હવે લાડવા પેલો વાળંદ ઊભો થઈને આવ્યો ને સ્વામીને કે, સ્વામી તમારા ભગવાન હાચા કે, મને કંઠી બાંધો. સ્વામી કે, લાડવા હારું કંઠી ના બાંધતો, લાડવા ખાવા કંઠી ના બાંધતો. તારે જો કંઠી બાંધવી હોય ને રોજ મંદિર આવવાનો હોય, નિયમ પાડવાનો હોય તો કે, વાળંદ કે પાડીશ. અને પછી સ્વામી એને કંઠી બાંધી. અર્જન બાપા સ્વામી પાસે બેઠા, સ્વામીની વાતો સાંભળે, બહુ જ પશ્ચાતાપ છે. રોજ વાતો સાંભળે નાખમાંથી આંસુ ઉડા જાય, રોજ વાતો સાંભળે નાખમાંથી આંસુ ઉડા જાય. સ્વામી નિર્વાસનિકપણાની બહુ વાતો કરે, પાછું વૃત્તિ વાળીને જોવાની બહુ વાતો કરે, અંતર્દૃષ્ટિની બહુ વાતો કરે. મોટા પુરુષો હંમેશા એવા જ હોય છે, એ હંમેશા એના શબ્દમાં અંતરદૃષ્ટિ હોય છે. યાદ રાખો, જેની ક્રિયામાં, જેની વાતમાં, જેના હરેક શ્વાસમાં અંતરદૃષ્ટિ દેખાય ત્યારે માનવું આ સામાન્ય પુરુષ નથી. શ્રીજી મહારાજે જે પ્રથમના 67માં ઓળખાણ આપી, ભગવાનના સત્પુરુષ છે એને આ લોકને વિશે તો પ્રીતિ હોય જ નહીં,
પરલોક જે ભગવાનનું ધામ એમાં જ એને વાસના બાંધી હોય અને પોતાનો જે સંગી હોય એનું પણ એમ જ વિચાર કરે કે આને પણ આ લોકની વાસના તૂટીને પરલોકની બંધાઈ તો બહુ સારું છે. આવા ઈસકવાળા જ હોય, એ સામાન્ય ક્રિયા કરતા હોય, સામાન્ય વાત કરતા હોય, સામાન્ય કોઈ પણ સત્સંગ સંબંધી ક્રિયા કરતા હોય કે જગત સંબંધી દેખાતી હોય, પણ તમામ ક્રિયામાં એના શ્વાસ અને એનો દોરો હંમેશને માટે નિર્વાસનિકપણાનો ચાલ્યો જતો હોય. જાણે ચોટ્યું જ નથી, જાણે હતું જ નહીં, જાણે કર્યું જ નથી, જાણે થયું જ નથી, જાણે ગયા જ નહોતા, જાણે અહીં છીએ જ નહીં, જાણે હતા જ નહીં, આવું સહજ હોય. અને એ ખાલી બોલવાથી નથી થતું, મોટા પુરુષોને જે સહજ રહે છે એને સહજ એ અનુભૂતિ હોય છે. સહજ જાણે કે એને કરોડોનો વ્યવહાર કર્યો હોય ને, અબજોનો વ્યવહાર કર્યો હોય ને, તો કોઈને લાગે કે આને કાંઈ કર્યું નથી. એ કાંઈ કર્યું નથી કેમ થાય? કારણ કે એને પ્રધાન મહારાજ છે, બીજું કંઈ નથી. અને એવું આપણે કરવાનું છે, આપણે એ રસ્તે ચાલેલા છીએ, આપણે એ રસ્તે ચાલેલા છીએ એટલે કરવાનું છે. ઘણા બુદ્ધિના ખા કહેવાય ને બુદ્ધિના બળદ પણ કહેવાય એવા માણસો હોય છે આ દુનિયામાં, ભગવાને સ્પેશિયલ મોડલો બનાવ્યા હોય એવા. એ લોકો ઘણી વખત એના મગજમાં એમ થતું હોય કે આ ભગવાનના આવા મોટા મોટા સાધુઓ કહેવાય, એ આટલા બધા સાધુઓ કરે, આટલી બધી સંસ્થાઓ કરે, આટલી બધી પ્રવૃત્તિ કરે, તે બધા ભગવાનને ભજવા ક્યારે નવરા થાય? ભાઈ, એવા જે મોટા પુરુષો હોય એનાથી જ આવા ત્યાગી થાય, જેના તેનાથી ના થાય. ત્યાગી કંઈ કોઈનું કાંડું જાલીને એમ કહી દે શું સાધુ થઈ જાય એમ નથી થતા, અને જેને કાંડું જાલીને કીધું થઈ ગયા એ બહુ મોટા સત્પુરુષો હોય એને કીધું ત્યારે થયા. ઘરના ઉંબરા છોડી છોડાવી દેવા એ સત્પુરુષોથી થાય, સાધુ સત્પુરુષના કર્યા થાય છે. એ ભગવાન મહીને ભગવાનમાં ડૂબેલા હોય એનાથી જ થાય, બીજાથી થાય જ નહીં. કરોડો ઉપદેશ આપો, કરોડો વાતો કરો, નિર્વાસનિકપણાની કોઈ નિર્વાસનિક ના થાય. કારણ કે શ્રીજી મહારાજને જ્યારે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, પેલા પંડિતોએ તમે વાત કરો તે બધાને અસર કરી જાય, અને અમે તો કેટલાય શ્લોકને કેટલાય છંદ બોલીને વાતો કરીએ તો એ અસર નથી થતી, એનું શું કારણ? મુક્તાનંદ સ્વામી કે તમારા શેકેલા છે, અમારા કાચા છે. અમે જ્યારે વાત કરીએ ને ત્યારે અમારા હૃદયમાં ભગવાનને ધારીએ, હામેનાના હૃદયમાં ભગવાનને ધારીએ, અમારા અંતર સન્મુખ ને હામેનાના અંતર સન્મુખ જોઈને પછી વાત કરીએ. તમે છે ને કાચે કાચું નાખો, અરે તમે છે ને હેક શેકેલા નાખો છો, કે બુદ્ધિથી જે બોલો છો, બુદ્ધિમાં જે આવ્યું એ નાખો છો, એટલે તમારે એમ થાય. મોટા પુરુષો એવા હોય. બાલમુકુંદાસ સ્વામીએ અર્જન બાપાનું હૃદય જોઈને વાતો એવી કરી, એવી કરી, એવી કરી, એવી કરી, બે મહિના સુધી ભેગા રાખ્યા સ્વામીએ, બે મહિના. પછી સ્વામી કે અર્જન બાપા, હવે ભગવાન લેવા આવે તો ખેતર આડું આવે, દીકરી આડી આવે? બાપા કે ના સ્વામી, આવે તો બધું ટળી ગયું સ્વામી, તમારી કૃપાથી ને તમારી દયાથી વાતો સાંભળીને હવે સ્વામી કશું આડું ના આવે. ત્યારે સ્વામી કે હવે તમે પાછા જાઓ રુગનાથપુર, અઠવાડિયા પછી મહારાજ આવશે, અને અઠવાડિયા પછી મહારાજ આવે ત્યારે ઉપડી જાજો. અર્જન બાપા પાછા ગયા રુગનાથપુર, આખા એ કુટુંબ પરિવારને ગામના બધાને ભેગા કર્યા. અર્જન બાપા કે બધા સાંભળો, હું સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીનો કૃપાપાત્ર શિષ્ય હતો છું, સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીની વાતોને મેં સાંભળી છે, સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીની સેવા પણ મેં કરી છે, પણ મારું કંઈક ગાફલપણું હતું એના કારણે મને દીકરીના ખેતરમાં ને દીકરીની ચિંતા રહી ગઈ, એના કારણે સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીનો કૃપાપાત્ર હોવા છતાંય મારી વાસના સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીના સમર્થ શિષ્ય એવા બાલમુકુંદા સ્વામી એનો સમાગમ કર્યો ત્યારે ટળી છે. જે તમે મને પૂછતા હતા ને કે દેહમાં બાપા કેમ આવ્યા પાછા, ત્યારે મેં કીધેલું ભજન કરવા, એ ભજન કરવા નહીં પણ એ કહાની આવી હતી. એટલે ચેતીને રહેજો, વાસના વજ્ર સાર જેવી છે, આકાશથી ઝીણી છે, અવ્યક્ત રૂપે અનેક ઊંડી છુપાયેલી છે, માટે ચેતતા રહેજો, સંશોધન કરતા રહેજો. આવું અર્જન બાપાએ કીધું. મોટા સાધુના સમાગમમાં રહેજો, કારણ કે સમાગમે કરીને જ વાસના ઓળખાય,
આજે આપણા લોયાધામ પરિવારના કેટલા ભક્તો છે કે જેને આટલી 3.5-4.5 વર્ષથી આ કથાઓ કોન્સ્ટન્ટ સાંભળે છે, સંતોની ગુરુજીની કથા વાર્તાઓ સાંભળે છે, અંતરદૃષ્ટિ થઈ જાય છે, ખબર પડે છે કે આ ખોટું કરું છું, આ સાચું કરું છું, આમાંથી ખોટું થઈ જાય છે, સાચું આટલું મારે સુધારવાનું છે, ખબર કથા વાર્તાથી પડે છે, સાધુના સમાગમથી પડે છે. માટે સમાગમ કર્યા કરવો જોઈએ, સમાગમ એટલે કરવો જોઈએ. કેટલાયના જીવનમાં પરિવર્તન આવે છે, સમાગમથી આવે છે. પણ પરિવર્તન આવ્યું, કંઠીવાળા થઈ ગયા, તિલક ચાંદલાવાળા થઈ ગયા, મેં સંસારનો ત્યાગ કરીને ભગવું પહેરી લીધું, એનાથી આપણું કામ પતી નથી ગયું. એ તો આપણે એન્ટર થયા છે સત્સંગમાં, આપણી એન્ટ્રી થઈ, આપણું પહેલું પગથિયું શરૂ થયું. તિલક ચાંદલાવાળા થયા, ધર્મનિયમવાળા થયા, ભજન ભક્તિવાળા થયા, ત્યાગ વૈરાગ્યવાળા થયા, થોડા જ્ઞાનવાળા થયા, થોડું વચનામૃત વાંચતા થયા, સ્વામીની વાતો વાંચતા થયા, એ તો સત્સંગના પગથિયા ચડવાની શરૂઆત થઈ. ડેસ્ટિનેશન નથી આવ્યું. ડેસ્ટિનેશન તો જે દિવસે શ્રીજી મહારાજ આવે તે દિવસે જગત સંબંધી કોઈ સંકલ્પ નહીં, અશુભ સંકલ્પ તો નહીં જ, શુભ સંકલ્પે નહીં. શુભ વાસના પણ બંધનકારી છે. હરજી ઠક્કરની માને ખાલી એટલી જ વાસના હતી કે મારે શ્રીજી મહારાજને થાળ કરીને જમાડવા છે. મહારાજ મનુષ્ય આકારે હાજર હતા ત્યારે. શ્રીજી મહારાજે કીધું, લોઢાની બેડી બાંધે ને હોનાની બાંધે, મને જો એવી વાસના રે હમણાં મહારાજ લેવા આવે ને, મને એમ રે અંત્યનું 30મું હજુ મારે તો લાઈવ કથા કરવાની બાકી છે, તો ગયું કામ છે. કથા કરવાની બાકી છે એવો સંકલ્પ પણ આત્માનું બગાડી નાખે, ઉત્સવ કરવાનો બાકી છે એવું પણ આત્માનું બગાડી નાખે. કશું જ નહીં, શ્રીજી મહારાજ આવ્યા એટલે હું અહીં હતો નહીં, મારી પાછળ કોઈ હતું નહીં, મારે કાંઈ કરવાનું નહોતું, હું કાંઈ કરતો નહોતો, મારાથી કાંઈ ચાલતું નહોતું, મારાથી જ આ ચાલશે, મારાથી જ થશે, કાંઈ નથી. શ્રીજી મહારાજ આવ્યા, જેના માટે હતો એ આવ્યા, જેને રાખ્યો હતો એ આવ્યા, મારે એની ભેગા જવાનું છે, બસ પૂરું થઈ ગયું. આટલું નક્કી રાખવું પડે. હવે જો શુભ પણ બંધનકારી થાય તો અશુભની વાત જ શું કરવી. આ તો પરોપકારનું કાર્ય છે ને, કથા કરવી તો પરોપકારનું કાર્ય છે ને. તોય પણ એ નડે, તોય પણ નડે. મંદિર બંધાતું હોય અને એમ થાય કે આ મંદિર અધૂરું છે, આ પૂરું થાય, તો પણ એ નડે. ઘનશ્યામ મહારાજનો પ્રતિષ્ઠા ઉત્સવ આવતો હોય અને એમ રે કે આ ઘનશ્યામ મહારાજનો પ્રતિષ્ઠા ઉત્સવ આવે છે, એ કરીને જાઉં, તો પણ એ નડે. ભલે ઘનશ્યામ મહારાજનો જ ઉત્સવ છે તોય નડે. આ લોકમાં છે ને શુભ ને અશુભ બેયને છોડવાનું છે. એટલે વાલા ભક્તો, થોડી અંતરદૃષ્ટિ કરતા શીખીએ. સત્સંગમાં હાવ બાળ બુદ્ધિએ ના ચાલીએ, સત્સંગની અંદર હાવ ગાફલની જેમ ના ચાલીએ. નિશ્ચય અને આસરાના બળોને બહુ ગાય ગાય અને હાવ આંધળા ના થઈ જઈએ કે બસ જે બાજુ ભટકયા, જ્યાં ગયા ત્યાં આશરો છે, નિશ્ચય છે, એવી વાત કરી કરી અને ગાફલ ના બની જઈએ. ચોક્કસ આશરો ને નિશ્ચય કામ બહુ કરશે, એ વાતમાં મીનમેખ નથી. અર્જન બાપાનું કામ થયું. આશરો હતો ગુણાદિતાનંદ સ્વામીનો તો 2 મહિનામાં કામ પત્યું. બાલમુકુંદાસ સ્વામીનો આશરો કર્યો તો 2 મહિનામાં કામ પત્યું. આશરો તો જરૂરી જ છે. સાધનનું બળ તો પાછું કોઈ દી રાખવાનું નહીં કે હું વાસના ટાળીને નિર્વાસનિક મારી જાતે થઈ જાઉં. કોઈ થયો નથી, કોઈથી થવાયું નથી. 50 કોટી યોજન પૃથ્વીમાં સ્વામી કે કોઈ એવો ડીઠો નથી કે સાધુના સમાગમ વિના ધામને પામ્યો હોય. આશરો તો ભગવાનને મોટા પુરુષનો જોઈએ જ, કારણ કે હિંમતને બળ કોણ આપશે? ગાડી ગમે એવી સારી હોય પણ ગેસ ના પૂરો તો કેમ ચાલે? એમ ગેસ સ્ટેશનો શ્રીજી મહારાજે મોટા પુરુષો રૂપે આ પૃથ્વી પર મૂક્યા છે. ગેસ પૂરે તો ગાડી હાલે, આપણી તાકાત કેમ આવે? ચાંદ્રાયન કરવું છે યજ્ઞેશ ભગત, તાકાત ક્યાંથી આવે? સાધુ પંપ મારે, ખરેખરો પંપ મારે તો થઈ જાય, નહીં તો ના થાય. આપણે બધા પંપ ઉપર ચાલવાવાળા છે, સમજાય? પંપ મારવા પડે, બે પાંચ પંપ મારો એટલે ગાડી આપણી હાલે. એવું છે, મારા જેવાને પંપ ગુરુજી જેવા માર દે, નિષ્કામ આમ તેમ આપણે તું તો સરસ હાથે કરે, હા તારા દ્વારા આવો. પંપ વાગ્યો એટલે પાછો દોડે, પાછો થોડો થાકે ને ઢીલો પડે એટલે ફરી 2 પંપ મારી દે, ફરી પાછો દોડે, પાછો થાકે ફરી પંપ મારે, ફરી દોડે. એમ પંપ મારતા મારતા પૂગી જાય. પંચર ના થાય તો હવા ભરેલી રહે અને પૂગે. પણ જો પંપ સદગુરુ માર્યા કરે પણ આને પંચર હોય તો ના લઈએ કે. એટલે ભલે પંપથી ચાલીએ એવા જ છીએ, ભલે આપણે જાતે વીજળી ઉત્પન્ન નથી કરી લઈએ એવા, ભલે બેટરી આપણે નથી, આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ એવા જ છીએ, ધક્કા ગાડી છીએ, વાંધો નથી. પણ હાલ્યા કરવું, મોટાના ધક્કે હાલવું, મોટાના પંપે ચાલવું, તો કોક દિવસ
ત્યાં પહોંચાશે. અર્જન બાપાને 8 દિવસે મહારાજ લેવા આવ્યા. સ્વામીના કહેવા પ્રમાણે અર્જન બાપા બધાઈને કહી કે આ બાલમુકુંદાસ સ્વામીનો 2 મહિનાના સમાગમનો પ્રતાપ હું ભગવાનના ધામમાં જાઉં છું અને ભગવાનના ધામને પામે. આવું કામ અધૂરું ના રહે. શ્રીજી મહારાજ શું કહે છે, મરવું તો છે જ, પણ મરવામાં પાછું અનુસંધાન. જો જીવવામાં મરવાનું અનુસંધાન અને મૃત્યુના અનુસંધાનમાં પાછું કયું અનુસંધાન, આપણે મરીશું એ વાત તો નક્કી થઈ ગઈ આવે, પણ એમાં આટલું કામ આપણે કર્યું છે, આટલી વાસના ટાળી છે અને આટલી બાકી છે તે કરવું છે. એટલે હજુ શ્વાસ ચાલુ છે એમાંય પાછું અનુસંધાન તો એ જ છે કે આટલું થયું છે ને આટલું બાકી છે, આટલું થયું છે આટલું બાકી છે. હવે આવી રીતે જીવીએ છીએ આપણે, આવું આપણને અનુસંધાન ખરું? દિવસમાં કેટલી વખત આવો વિચાર આવે છે? દિવસમાં 1 વખત આપણને આવો વિચાર આવે છે કે આ મને નડે છે ને આટલું મર બાકી છે, એવો વિચાર આવે છે આપણને? અઠવાડિયે 1 વખત આવે છે? આપણી કોઈ ડાયરી ખરી કે જે ડાયરીમાં આપણે લખી રાખ્યું હોય કે આટલું મારે ટાળવું જ છે, આટલું મને ટળી ગયું છે? આપણી પાસે કોઈ હિસાબ ખરો કે સત્સંગમાં જે દી પ્રવેશ્યો તે દિવસે મને સ્વાદ આટલો હતો, મારું માન આટલું હતું, મારી પાસે આ આ દોષ આટલા હતા, આજે ઘટીને આટલા થયા છે? એવો કોઈ હિસાબ, એવું કોઈ કેલ્ક્યુલેશન કાંઈ જ આપણી જોડે નહીં હોય તો વણિકના નામાનું વચનાવું શ્રીજી મહારાજે કોના માટે કીધું? પ્રથમનું 60મું મહારાજ કે વાસના ટાળવી એ સૌથી મોટું સાધન છે અને વાસના ટાળવી એ એકાંતિકનો ધર્મ છે. શ્રીજી મહારાજે આવા શબ્દો કીધા તો એ શબ્દો શ્રીજી મહારાજે કોના માટે કીધા? પ્રથમના 18માં મહારાજ કે નિર્વાસનિક નહીં થાવ તો મુક્ત થાવ જ નહીં, એ શબ્દો કોના માટે કીધા? એટલે ભગવાનનો ભક્ત સાવધાન બને, નિશ્ચય આશરા કે કોઈ પ્રકારના બીજા બળના કારણે ધર્મને ખોટા કરવા, જે ખરેખર વાસ્તવિકતાઓ છે એને ખોટી કરવી, એવું ક્યારેય ના કરવું. શ્રીજી મહારાજ સમર્થ છે, દ્રષ્ટિથી બાળી નાખશે. મોટા પુરુષો સમર્થ છે, દ્રષ્ટિથી બાળી નાખશે, પણ આપણે સાવધાન હોઈશું તો. સાવધાન જ ના હોય એને દ્રષ્ટિથી કેવી રીતે બાળે? એક બહુ સરસ ઘટના ઘટેલી છે. પંચવર્તમાન, જો 5 વસ્તુનો હંમેશા કેલ્ક્યુલેશન રાખવું જોઈએ, કયું કામ થયું ને કેટલું કામ બાકી છે એમાં. એક તો જગતની વાસના સંબંધી, જગતની વાસના કેટલી ટળી છે કેટલી બાકી છે. બીજું, પંચવર્તમાનમાં કેટલી ખામી છે અને કેટલા પંચવર્તમાન મારા દ્રઢ છે. કાલે આપણે થોડું આને ઉપર જોશું અને થોડું સાંભળશું. પંચવર્તમાન મારા કેટલા દ્રઢ થયા છે અને પંચવર્તમાનમાં કેટલી ખામી છે એ પણ, કયા વર્તમાનમાં ખામી છે. કારણ કે શ્રીજી મહારાજે લોયાના 5માં કીધું કે પંચવર્તમાનમાં ખામી હોય અને પોતાથી ટળતી ન હોય તો જેની ટળી ગઈ છે એવા મોટા પુરુષ આગળ ન કહી શકાય તે કપટી કહેવાય. એનો અર્થ કે એ ખામીને ટાળવાની છે. એ કામ થયું છે કેટલું બાકી છે, તમારા 5 વર્તમાન તમારે જોવાના છે, મારા 5 વર્તમાન મારે જોવાના છે, કેટલી ખામી છે કેટલું ટળ્યું છે. સંતો ભક્તોમાં આત્મીયતાને દિવ્ય ભાવ. શ્રીજી મહારાજે કીધું મહિમાવાળાની નજરમાં તો મનુષ્ય ભાવ આવે જ નહીં, એને તો નાના દોષ ભગવાનના ભક્તના નજરમાં આવે જ નહીં, દૈહિક સ્વભાવ એને દેખાય જ નહીં. તો આપણે ખરેખર જે કાર્ય કરવા નીકળ્યા છે કે દૈહિક ભાવ આપણને દેખાય નહીં, એ ભાવો આપણને દેખાય છે, દેખાવાના તો ખરા ભેગા રહીએ છીએ, તો પણ એવા ભક્તો કે સંતોના દૈહિક ભાવ જોઈને આપણા આત્મામાં વિક્ષેપ થઈ જાય છે. જો વિક્ષેપ થાય છે તો સમજવાનું કે આ કામ અધૂરું છે. ખબર હોવી એ ગુનો નથી, અનુભવાય એ ગુનો નથી, પણ વિક્ષેપ થઈ જાય. કોઈ ભગવાનના ભક્ત થોડા આકરા સ્વભાવના હોય અને આપણને એનો આકરો સ્વભાવ દૈહિક જે છે એનાથી આપણને વિક્ષેપ થઈ જાય છે, આપણને એના પ્રત્યે કુભાવો પેદા થઈ જાય છે, સમજવાનું આ કામ બાકી છે, હજુ પૂરું નથી થઈ ગયું. વાસના ટાળ્યા પછી પણ ઘણા કામ છે. આ ત્રીજું કે સંતો ભક્તોમાં આત્મીયતાનો દિવ્ય ભાવ મને કેટલો થયો છે ને કેટલો બાકી છે, એની ઉપર આપણે કાલ થોડું સમજીશું. ચોથું, મોટા પુરુષમાં નિર્દોષ બુદ્ધિ અને સર્વજ્ઞપણું મને કેટલું મનાયું છે ને કેટલું નથી બનાવ્યું, એ કામ પણ અધૂરું છે. નિર્દોષપણું મને કેટલું મનાઈ ગયું છે, ક્યાં સુધી મનાય, મારો વાંક નથી અને મોટા પુરુષ મને ગમે તે કહી દે, મારો વાંક નથી ને પક્ષ સામેવાળાનો લઈ લે મોટા પુરુષ, તો પણ મને એમાં દોષ ના દેખાય, એવું મારું કેટલું પાકું થયું ને કેટલું બાકી છે.
એ પણ કામ અધૂરું છે. અને પાંચમું, મહારાજનું સર્વોપરીપણું, પ્રગટપણું, પ્રત્યક્ષપણું, કરતા હરતાપણું, આ વસ્તુ મને કેટલી સમજાઈ છે ને કેટલી બાકી છે. આ પાંચ વસ્તુ જ્યારે પૂરી થાય ત્યારે આપણું પૂરું થયું, ત્યારે પૂરું થયું. આ કયું કામ અધૂરું ને કયું કામ બાકી એને મેં વિચાર્યું ત્યારે મને આટલા પાંચ વસ્તુ મળી. એક જગતની વાસના, પંચવર્તમાન સંબંધી ખામી, સંતો ભક્તોમાં આત્મીયતા ને દિવ્યતા, મોટા પુરુષનું નિર્દોષપણું ને સર્વજ્ઞપણું, અને ભગવાનની સર્વોપરીતા, કરતા હરતાપણું, પ્રગટપણું ને પ્રત્યક્ષપણું. આમાં જેટલી જેટલી ખામી, આમાં જેટલું કામ કરવાનું બાકી, કેવી રીતે બાકી, કોનું કેમ પૂરું થયું, એ આપણે પાછા હજુ આવતીકાલે સમજીશું. એટલે આ જ શ્રીજી મહારાજનું બીજું અનુસંધાન, જે જીવનમાં જે મૃત્યુનું અનુસંધાન, એ મૃત્યુની અંદર પણ આ કામ થયું છે ને આટલું બાકી છે એના અનુસંધાન વિશે હજુ આપણે કાલે મહારાજના વચનથી સમજીશું. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજ. આવતીકાલે એકાદશી છે, તો વાલા ભક્તો, બધાએ ન્યૂજર્સીમાં રહેવાવાળા ભક્તો, મહારાજની આગળ ધૂન થશે સાંજે આરતી બાદ, અને ત્યારબાદ કથા થશે. તો ચોક્કસ બધાએ ભક્તો ધૂન અને કથાની અંદર આવજો.